नमस्कार, मयूर बाविसी चैनल ની અંદર હું મયૂર બાવીસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 ચેપ્ટર નંબર 6 માનવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, માનવ સંસાધન વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો જેમની અંદર એક કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરીને એક માનવ સંસાધન વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે મેળવવાની છે, જેની અંદર દરેક વ્યક્તિની ઉંમર આવશે, એના નામ આવશે, અભ્યાસ, સ્ત્રી પુરુષ, વ્યવસાય શું કરે છે, ધંધો શું કરે છે, રહેઠાણની વિગત, સરનામું આવશે વગેરે પ્રકારે આ એક માનવ સંસાધન કરેલી છે. બરાબર છે, જેની અંદર વસ્તી ગણતરી થવી જોઈએ, વસ્તી ગણતરીની સંખ્યા કેટલી છે, વસ્તી વૃદ્ધિ કઈ રીતે થાય છે, વસ્તી વૃદ્ધિના કારણો કયા છે વગેરે કેટલીક એવી બાબત છે જે તમારે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાની રહેશે. ત્યાર પછી જે વસ્તી ગીચતા છે તો કઈ રીતે કેટલા એનું પ્રમાણ છે એ વધતું જાય છે, સામાજિક રીતે વસ્તી ગીચતા છે બરાબર છે, તો એની અંદર કેટલી સંખ્યા રહેલી છે, કેટલા દર હજારે એ સંખ્યાઓ વધે છે, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો વિશેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી એની અંદર સૌથી વધુ ધરાવતા રાજ્યો અને સૌથી ઓછા વસ્તી ધરાવતા રાજ્ય વિશેની પણ આપણે ચર્ચા વિચારણા કરશું. ત્યાર પછી આની અંદર જન્મદર એટલે શું, મૃત્યુદર એટલે શું, સ્ત્રી પુરુષનું માળખું, વજૂદ, વસ્તીનું માળખું વગેરે આ વિષયનો અભ્યાસ છે આપણે આ માનવ સંસાધનની અંદર આપણે તેનો અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી વ્યવસાયિક માળખાની અંદર જે વસ્તીમાં જે પરિવર્તન આવે છે એના પાછા સંખ્યાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન વિશેની પણ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. તો એની પહેલાં કંઈક જાણવા જેવું આપણે આપ્યું છે બરાબર છે, અથવા તો તેને આપણે જાણશું કે માનવ સંસાધન વિશે તમે શું કરી શકો અથવા માનવ સંસાધન શું છે વગેરે વિશે તમને અહીંયા જોવા મળશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી અને સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી અને નિયત સમયાંતરે મેળવવામાં આવતી હોય છે. શું કહે છે કે આપણે આખા વર્ગખંડની માહિતીને એકઠી કરી છે અને એ માહિતી કુટુંબ દીઠ છે. કેવી છે? કુટુંબની અંદર 5 સભ્યો હોય તો એનું એક આખું કુટુંબ થાય. બરાબર છે, તો એક વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તો આપણે એક ક્લાસની વાત કરી, એવી રીતના અહીંયા સમગ્ર દેશની અંદર પણ એ જ રીતના શું કરવામાં આવતી હોય છે, કુટુંબની માહિતી છે એકત્ર કરવામાં આવતી હોય છે. આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે, તો આપને ખબર છે ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે બરાબર છે, તો એના વિશે પણ આપણે જાણશું કે ભારતની અંદર કેટલી વસ્તી છે બરાબર છે, એની ગણતરી શા માટે થતી હોય છે અને કઈ તબક્કે થાય છે, તો તેના વિશેની ચર્ચા વિચારણા આપણે કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે વસ્તી ગણતરી શું છે અને શા માટે દેશની અંદર વસ્તી ગણતરી થાય છે, તો શા માટે થાય છે બરાબર છે, તો એના વિશેની વાત કરવામાં અહીંયા આવેલી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વસ્તી ગણતરી આપણા ભારત દેશની અંદર દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા શું કરવામાં આવે છે, તો કે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. તો જોઈએ, કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. એક વાક્યના પ્રશ્નની અંદર આવું પૂછાઈ શકે
वस्ती गणतरी एटले शू अथवा वस्ती गणतरी कोने कहेवाय छे। तो आपणे विद्यार्थी मित्रों लखी शकता होवा जोईए कि कोईपण देशना अथवा कोईपण विस्तार में वसता लोको विषयनी विविध रूपे माहिती रहेशे। एमां विविध तबक्के माहिती आवे, तेनी उमर शू छे रहेशे, तेने केटलो अभ्यास कर्यो छे वगैरह वगैरह, आवी केटलीक विविधता रूपे माहिती मेळवी અને તેની નોંધણી કરાવવાની બાબત જે થાય છે તેને શું કહેવાય છે, વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે। જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, જે આપણા ભારત દેશની અંદર દર 10 વર્ષે બરાબર છે, તો 2001 ની અંદર વસ્તી ગણતરી થઈ હતી, તો હવે 2011માં થઈ હશે, અને 2011 પછી હવે 2021માં, તો આમ દર 10 વર્ષે શું થાય છે, તો કે વસ્તી ગણતરી થતી તમને જોવા મળે છે। એટલે કેન્દ્ર સરકારના આદેશથી બરાબર છે, એ આદેશ આપે પછી જ આ વસ્તી ગણતરી થતી તમને જોવા મળે છે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવામાં આવે છે। આવો પ્રશ્ન પણ એક વાક્ય અથવા ઓપ્શન કે ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે કે ભાઈ વસ્તી ગણતરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે સેન્સસ અથવા જનગણના બરાબર છે। જનગણના એટલે કે જનસંખ્યા બરાબર છે। તો આ વસ્તી ગણતરીને દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી થાય છે, જેને સેન્સસ અથવા જનગણના તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણા દેશમાં 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી આવશે, શું કરવામાં આવી હતી, છેલ્લે 2011ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી પછી મળ્યા પછીની 7મી વખતની હતી। વિચાર કરો, 2011ની જે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે એ કેટલી વખત વસ્તી ગણતરી થઈ, તો કે 7મી વખત હતી, અને 2021ની વસ્તી ગણતરી આવશે ત્યારે કેટલામી થશે, તો કે 8મી વખત થશે, એટલે 70 વર્ષ થઈ ગયા। કેટલા વર્ષ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, 70 વર્ષ થાય ને, કેમ કે 10 વર્ષે થાય તો 10 એવા 7 વખત તો થઈ ગઈ, એટલે કેટલી થાય, 70 વર્ષ થઈ ગયા, એટલે એમાં 7 વખત આપણી ભારત દેશની વસ્તી ગણતરી કરવામાં આવી છે। પાછળ તમને રેગ્યુલર બતાવવામાં આવશે કે પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી અને છેલ્લી 2011માં થઈ હતી બરાબર છે, તો એ તમને માહિતી આપવામાં આવશે। આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલું હતું, એટલે આપણી પાસે ચૂંટણી કાર્ડ છે બરાબર છે, તો એવો યુનિક નંબર અને ઓળખપત્ર જેને આપણે ચૂંટણી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાર પછી એવી પદ્ધતિ પણ શરૂ થઈ હતી, અને જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા હતી। પછી 2011ની શું હતી તે વિશેષતા, કે હવે કોઈને ગોતવા પડે નહીં, મતલબમાં શું, જે તે વિસ્તારની અંદર વસ્તી ગણતરી થાય તો એનું એડ્રેસ, સરનામું, એ વ્યક્તિનો પુરાવો આપણે શેની અંદર મળી રહે, તો કે ઓળખપત્રની અંદર તેનું મળી રહે, નહીંતર પહેલાં આપણે શું કરવું પડતું, બધું પૂછી પૂછીને લખવું પડતું, પણ હવે આપણી પાસે શું કરીએ, જ્યારે વસ્તી ગણતરી કરવા લોકો જાય ત્યારે શું કરે છે, એનું આઈડી પ્રૂફ માગે અથવા ઓળખપત્ર માગે, તો એની અંદર બધી જ ડિટેલ છે, જન્મ તારીખથી લઈ અને ક્યાં રહે છે બરાબર છે, ટોટલિંગ વસ્તુ છે એમાં લખેલી તમને જોવા મળતી હોય છે। દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી અને સહકાર આપવો એ આપણી ફરજ બને છે બરાબર છે। દરેક ભારતના નાગરિકે પોતાના કુટુંબની કેવી માહિતી આપવાની છે, એકદમ સાચી માહિતી આપવાની છે, ખોટી માહિતી આપવાની નથી, અને આવી માહિતી આપી સરકારને આપણે સહકાર આપવાનો છે, સપોર્ટ આપવાનો છે, એ જ આપણી શું રહેતી હોય છે, ફરજ બનતી હોય છે બરાબર છે। આ દરેક ભારતના નાગરિકની શું છે, ફરજ છે। માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે, વસ્તી છે, માનવ વસ્તી છે એ દેશનું માનવ ધન તરીકે ઓળખવામાં આવે છે। જો એમાં વસ્તી જ ન હોય તો દેશ આગળ વધી શકે
नहीं। एटले मानवधन है एज मानव वस्ती ए देशन साचु शू है मानवधन है। पण कोईपण देशना विकासनो मोटो आधार मानव संसाधन उपर रह्यो छे। संसाधन एटले जे कार्य करे छे एना उपरथी जे आपने कंई मळे छे एने आपणे संसाधन कहीए छे। बराबर छे। धोरण 9 ની અંદર સંસાધન વિશે ભણવાનું આવશે, એમાં કુદરતી સંસાધનો વિશે બરાબર અને માનવ સર્જિત સંસાધનો વિશે જેમણે ભણવાનું આવશે। સંસાધન એટલે સંપત્તિ થાય, સંસાધન એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ। તો જેમાં દેશના વિકાસ માટે જે સૌથી મોટો ફાળો છે એ માનવીની માનવ સંસાધન માનવની સંપત્તિ છે। જો એ નહીં હોય તો દેશ કદી આગળ છે એ વધી શકવાનો નથી। એટલે માનવ સંસાધન એ માનવ દેશની શું કહેવાય છે, મૂડી તરીકે, મૂડી એટલે કે મિલકત તરીકે ઓળખવામાં આવે છે। જેથી માનવ વસ્તી એ દેશની શું કહેવાય છે, મૂડી કહેવાય છે, બરાબર છે, એક મિલકત કહેવાય છે। તેથી તેને સાચવીને રાખવી પડે એટલે દરેક સરકારે એ જો તો જે કાંઈ કાર્ય કરે છે એ પ્રજા માટે કરે છે, પોતાની જનતા માટે કરે છે, બરાબર છે, કેમ કે એ દેશની સાચી શું કહેવાય છે, મૂડી કહેવાય છે। દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી। જો સાંભળજો, દેશનો વિસ્તાર એટલે કે જેમ દેશ મોટો કરીએ અથવા કુદરતી સંપત્તિ હોય તો પણ દેશ કદાચ વિકાસ પામતો નથી। બરાબર છે, કુદરતી સંપત્તિ અઢળક હોય છતાં પણ તેનો વિકાસ થતો નથી। શા કારણે, કેમકે માનવ વસ્તી જ ન હોય તો કુદરતી સંપત્તિનો કોઈ યુઝ કરવાના નથી। દેશના આર્થિક વિકાસનો પાયો, દેશના આર્થિક વિકાસનો પાયો બરાબર છે માનવ વસ્તીનું કદ અને તેની ગુણવત્તા છે। આર્થિક વિકાસનો પાયો શું છે, તો કે માનવ વસ્તીનું કદ અને તેની ગુણવત્તા ઉપર રહેલો છે। લોકોના આરોગ્ય, શિક્ષણ, લોકોનું આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી જ દેશનો વિકાસ થાય છે। દેશની અંદર સારું શિક્ષણ હોય, આરોગ્ય હોય, કાર્યકુશળતા હોય તેમજ મહેચ્છાઓ એટલે કે પોતાની ઉત્સુકતા હોય, બરાબર છે, એ જેવી બાબતો ઉત્પાદકતા પર વધારો કરે છે, તેથી માનવ વસ્તીને તજજ્ઞ કરે છે, તેથી જ દેશનો સારો વિકાસ થાય। દેશની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે દેશનું ટેલેન્ટ કહેવાય, કે દેશ માટે ગૌરવપૂરી વાત કહેવાય, પણ એવું વસ્તી જ ન હોય તો દેશ કદી આગળ વધી શકશે નહીં। ઘણી વખત તમે એવું સાંભળવું છે કે આ રાજ્યના આ સિટીમાંથી આ વ્યક્તિએ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઇનામ મેળવું અથવા એની નામના મેળવી વિદેશની અંદર તેને લોકો ઓળખતા થશે તો દેશનો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ છીએ। દેશની અંદર રાષ્ટ્ર, શિક્ષણ, આરોગ્ય વગેરે એટલું ઉચ્ચ સપાટી ઉપર જતું જાય ત્યારે આપણે એવું કહી શકીએ કે સાથે સાથે દેશનો પણ શું થાય છે, વિકાસ થતો તમને જોવા મળે છે। આપણા દેશની વસ્તીની ગુણવત્તા, આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે। જો આપણા દેશની વસ્તીની ગુણવત્તા જોવા માટે કે કેવા પ્રકારની ગુણવત્તા તેમાં રહેલી છે, બરાબર છે, એનો કેની પાસે કેટલું વધારે ટેલેન્ટ રહેલું છે એ જાણવા માટે દેશના આર્થિક વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે। કોણ વધારે પૈસા કમાય છે, કોણ ઓછું કમાય છે વગેરે, આવું હેતુથી દેશની અંદર વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે। દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજના, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહી છે। આજે વિકાસલક્ષી પંચવર્ષીય યોજના, આપણે દરેક ક્ષેત્રની અંદર તમને 5 વર્ષની યોજના જોવા મળે, કેટલા વર્ષની યોજના જોવા મળે છે, 5 વર્ષની, જેને પંચવર્ષીય યોજના કહેવાય છે। ફરીથી પાછા 5 વર્ષ પૂરા થાય, ફરીથી કંઈક એમાં નવા સુધારા વધારા કરીને 5 વર્ષ માટે પાછા એમાં યોજના કરવામાં આવે, એને પંચવર્ષીય યોજના કહેવામાં આવતી હોય છે, જેની અંદર ખોરાક, પાણી અને રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગાર, શિક્ષણ અને સંરક્ષણ
જેવા આયોજનનો ભાગરૂપે એમાં કરવામાં આવતું હોય છે અને જેના થકી આ બધાની અંદર વસ્તી ગણતરી કરવી જરૂરી હોય છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. વૃક્ષોની પણ સંખ્યા ગણવામાં આવે છે કે આટલા વિસ્તારની અંદર આટલા આ પ્રાણીઓ રહેલા છે, આટલા પક્ષીઓ રહેલા છે, બરાબર છે. એટલે ભારતની અંદર આ જે લુપ્ત થતા પ્રાણીઓ છે, લુપ્ત એટલે કે તે હવે ફરીથી ક્યારેય દેખાતા ન હોય, લુપ્ત થઈ ગયા હોય, બરાબર છે. દાખલા તરીકે ડાયનોસર અત્યારે તમને કઈ જગ્યાએ જોવા મળશે નહીં, નાશ થઈ ગયા છે. મતલબમાં કેવા થઈ ગયા છે? નાશ. તો તેવા પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોની પણ, વૃક્ષો એટલે કે ગણતરી કરવામાં આવશે વૃક્ષોની, બરાબર છે. ભારત દેશની અંદર 5000થી વધુ પણ વૃક્ષોની કહેવાય છે, વૃક્ષો આપણા દેશની અંદર આવેલા છે. તો એની પણ વન ખાતા દ્વારા શું રાખવામાં આવે છે? ગણતરી રાખવામાં આવે છે. ગીરના જંગલ છે, તો ગીરના જંગલની અંદર આટલા સિંહ રહેલા છે, બરાબર છે. રીંછનું અભયારણ્ય છે, તો રીંછની અંદર આટલા રીંછ રહેલા છે. હરણ અભયારણ્ય છે, તો એની અંદર આટલા હરણો રહેલા છે, આટલા પક્ષીઓ રહેલા છે વગેરે, તેની સંખ્યા છે એ ત્યાં દર્શાવવામાં આવતી હોય છે. તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી થતે હાથ ધરવામાં આવે છે. પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી, ઘેટા, હાથી, ઘોડા, બરાબર છે. આવા કેટલાક જે પાલતુ પ્રાણીઓ છે, તો એની પણ શું કરવામાં આવે છે? તો કે ગણતરી કરવામાં આવે છે, જેથી કરીને આપણી જર્નલ કહેવાય કે પ્રાણીઓની સંખ્યા આટલી છે દેશની અંદર, પક્ષીઓની સંખ્યા આટલી છે, બરાબર છે, વગેરે તે આપણે બીજા દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. તેથી તે અંગે જરૂરી પગલાં પણ આપણે શું કરતા હોઈએ છીએ? લઈ શકતા હોઈએ છીએ. તેના ઉપર કંઈક કરવું હોય, કંઈક યોજના કંઈક કરવી હોય, તો એના ઉપર આપણે સરકાર દ્વારા એ યોજના એના ઉપર ઘડવામાં આવતી હોય છે. તો આ માટે વસ્તી ગણતરી કરવી આપણી શું છે? જરૂરી છે. તો દરેક ક્ષેત્રની અંદર આજે તમને વસ્તી ગણતરી જોવા મળે છે. પાણી, પ્રાણીઓ, પક્ષીઓ, બરાબર છે, જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ વગેરે, એના ઉપર આજે જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે વન ખાતા દ્વારા. તો એ જ રીતે માનવ વસ્તીની અંદર પણ વસ્તી ગણતરી કરવી ખૂબ જ કેવી છે? શક્ય છે. જો વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો એનું જે આયોજન છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એ વ્યવસ્થિત જળવાઈ રહેશે નહીં. એટલા માટે સમય પ્રમાણે શું કરવું પડે છે? તો કે વસ્તી ગણતરી કરવી શક્ય રહેતી હોય છે. સમયાંતરે વસ્તી ગણતરી કરવી ખૂબ જ જરૂરી રહે છે. માટે વસ્તી ગણતરી વિશે નો ખ્યાલ હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.